मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते विद्यार्थी मित्रों, आपणे धोरण 7ना गणितनुं प्रथम प्रकरण पूर्णांक संख्याओ गणी रह्या छे। आ श्रेणीमां अगाउ आपणे स्वाध्याय 1.1 अने 1.2 गणी लीधेला छे। आजथी आपणे स्वाध्याय 1.3 छे गणीशुं। એ ગણતા પહેલાં થોડીક અગત્યની બાબતો છે એની ચર્ચા આપણે કરી લઈએ। અગત્યની બાબતોમાં ચર્ચા એ કરવાની છે કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી આપણે અગાઉના વિડીયોમાં જોયા। આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશે શીખવાનું છે। ચાલો શરૂ કરીએ। પ્રથમ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવો। पूर्णांक संख्या એટલે હવે આપણને पूर्णांक संख्या એટલે ख्याल છે કે पूर्णांक संख्या में धन संख्या પણ આવશે, ऋण संख्या પણ આવશે અને शून्य પણ આવશે। હવે જો एक धन पूर्णांक संख्या અને एक ऋण पूर्णांक संख्या નો ગુણાકાર કરવાનો હોય તો જવાબ હંમેશા ऋण पूर्णांक संख्या મળશે। આ પોઈન્ટ જેટલા પણ આપણે કહીએ છીએ બરાબર યાદ રાખજો। एक धन पूर्णांक અને एक ऋण पूर्णांक તો કેનો ગુણાકાર હંમેશા શું મળશે? ऋण पूर्णांक मळशे। उदाहरण जो आप भाई 5 × −2 तो जयरे आ गुणाकार जयरे पण करवानो होय त्यारे गुणाकार कई रीते करीशुं? प्रथम तो आज निशानी छे ऋण निशानी एने अवगणीने गुणाकार करीशुं। एटले 5 નો 2 સાથે गुणाकार करीशुं तो 5 × 2 = 10। हवे अहीं ऋण निशानी छे एटले जवाब शुं आवशे? आपणे ऋण 10। એટલે કે એક ધન પૂર્ણાંકનો એક ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર જવાબ આપણને આપશે ઋણ પૂર્ણાંક। હવે આ જ વસ્તુને આગળ વધારીએ। એક ધન અને એક ઋણ છે, પરંતુ બે ઋણ પૂર્ણાંક જ હશે તો બંને ઋણ પૂર્ણાંક હોય તો જો બંને ઋણ પૂર્ણાંક હોય તો એનો ગુણાકાર આપણને હંમેશા ધન પૂર્ણાંક જ મળશે। બરાબર યાદ રાખીશું કે એક ધન અને એક ઋણ પૂર્ણાંક તો જવાબ ઋણ પૂર્ણાંક મળશે। બંને ઋણ હશે તો આપણને જવાબ છે ધન પૂર્ણાંક મળશે। અને બીજી રીતે જોઈએ તો કે ભાઈ આને બીજી રીતે ઘણા શિક્ષકો અને ઘણા મિત્રો એવું કહે છે કે ભાઈ વત્તે ઓછે ઓછા, આ પ્રથમ વાળું છે જે એને શું કહે છે? વત્તે ઓછે ઓછા। અને અને આ જે બીજું છે એને તો કે ઓછે ઓછે વત્તા। ઉદાહરણ પણ જોઈએ આપણે, −3 × −2 કરવા। અહીં પ્રથમ ગુણાકાર તો આપણે જે નિશાની છે અવગણીને ગુણાકાર કરીએ એટલે 3 × 2, 3 × 2 = 6, પણ જવાબ શું આવશે? −6। શા માટે? તો કે −6 = 6। આ વસ્તુ બરાબર યાદ રાખજો કે −6 = 6 અને −6 = 6। હવે ગુણાકારની સંખ્યામાં હવે અહીં તો આપણે બે વાત લીધી, તો બે કરતાં વધારે જો પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો હોય તો ત્યારે શું થશે? તો કે જો બે કરતાં વધારે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરવાનો હોય તો આ ગુણાકારની ક્રિયામાં ઋણ પૂર્ણાંક બે કી સંખ્યામાં હોય તો ગુણાકાર છે ધન મળશે। ઋણ પૂર્ણાંક કેટલા કેવા હોવા જોઈએ? 2 કી સંખ્યામાં, 2, 4, 6, 8, તમને ખ્યાલ છે આ બધી 2 કી સંખ્યાઓ છે તો આપણને જવાબ છે ધન પૂર્ણાંક મળશે। ઉદાહરણ જોઈએ આપણે। ઉદાહરણ છે તો કે −3 × −2 × 5। અહીં આ ઋણ પૂર્ણાંક છે કેટલા છે? તો 2 છે, તો જવાબ હંમેશા કેવો મળશે? ધન મળશે। ઋણ પૂર્ણાંક 2 કી સંખ્યામાં 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય કે 10 હોય તો જવાબ હંમેશા ધન પૂર્ણાંક મળશે। પરંતુ જો ઋણ પૂર્ણાંક છે એ 1 કી સંખ્યામાં હોય તો કે જો 1 કી સંખ્યામાં હોય તો ગુણાકાર હંમેશા ઋણ મળશે। એટલે એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ જ્યારે પણ ગુણાકાર કરીશું ત્યારે બંનેની નિશાની અલગ અલગ હોય, બે સંખ્યાઓની, એકની ધન અને બીજાની ઋણ, તો જવાબ ગુણાકારનો હંમેશા ઋણ મળશે। સરખી નિશાની હોય તો ધન જવાબ મળશે, બે ધન હોય અથવા બે ઋણ હોય તો જવાબ મળશે ધન। હવે જ્યારે ઋણ સંખ્યાઓ છે એ 2 કી સંખ્યામાં હોય, 2
चार छ के आठ त्यारे जवाब हमेशा ऋण मळशे अने एकी संख्या में होय त्यारे जवाब ऋण मळशे बेकी संख्या में होय त्यारे जवाब धन मळशे परंतु एकी संख्या में होय त्यारे जवाब छे ऋण मळशे अहीं उदाहरण छे तमे जोई शकशो ओछा त्रण गुणिया बे गुणिया पांच एटले बे पांच दस दस गुणिया त्रण त्रीस एक ज ऋण संख्या छे एटले जवाब मळशे ऋण त्रीस। एज रीते आगळ वधीए कोईपण पूर्णांक संख्या माटे शून्य साथे गुणाकार छे ए जवाब शून्य आवशे। अत्यार सुधी आ वस्तु आपणे पूर्ण संख्या अने प्राकृतिक संख्या माटे भणी गया छे। आज वस्तु छे ए पूर्णांक संख्या माटे पण साची छे के कोईपण पूर्णांक संख्या लई एने शून्य साथे गुणाकार करवाथी आपणनो जवाब छे शून्य मळशे। एज रीते पूर्णांक संख्याओ छे ए गुणाकार विषे संवृत्तता धरावे छे। संवृत्तता एटले कोईपण बे पूर्णांक संख्या लई एनो गुणाकार करीशुं आपणे तो जे जवाब ज मळशे ए पण आपणने पूर्णांक संख्या ज मळशे। एटले के कोईपण बे पूर्णांक संख्या ए अने बी माटे ए गुणिया बी छे पूर्णांक संख्या छे। हजु आगळ वधीए आपणे पूर्णांक संख्यानो गुणाकार छे ए समक्रमी छे। समक्रमी एटले ए गुणिया बी बराबर बी गुणिया ए थाय एटले के भाई बे गुणिया त्रण छे छ थाय तो त्रण गुणिया बे पण शुं थशे छ ज थशे। अहीं निशानी एकनी ओछा होय एटले के भाई बे गुणिया ओछा त्रण लईए तो बे त्रण छ पण केवा छ ओछा छ। ए ज रीते त्रण गुणिया ओछा बे पण शुं थशे ओछा छ ज थशे। एटले के गुणाकार छे कोई पण क्रम में करशुं जवाब छे एक ज आवशे। ए रीते बीजी वस्तु छे के भाई पूर्णांक संख्याओ माटे गुणाकार छे एनो जूथनो नियम दर्शावे छे। एटले के पूर्णांक संख्याओ गमे तेटली होय तेने गमे ते रीते अलग अलग जोड़ी करी अने गुणाकार करवाथी जवाब छे ए बदलातो नथी। एटले के पूर्णांक संख्याओ ने कोईपण क्रम में कोईपण जूथ में गुणाकार करीशुं तो जवाब छे हमेशा एक ज आवशे। हजु आगळ वधीए पूर्णांक संख्या माटे एक छे ए गुणाकार माटेनी तटस्थ संख्या छे। एटले के कोईपण संख्या ने एक वडे गुणो तो ए संख्यानी किंमत में कशो फेरफार थतो नथी। एटले के एक छे એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે। હવે એ જ રીતે છે એ આ પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા અને બાદબાકી માટે વિભાજન છે જોઈ। હવે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ લઈ અહીં આપણે લીધેલી છે એ બી અને સી છે એના માટે તો કે પ્રથમ બી અને સીનો સરવાળો કરી અને એને એ સાથે ગુણાકાર કરીએ અથવા એનો બી સાથે ગુણાકાર કરીએ અને એનો સી સાથે ગુણાકાર કરીએ અને ત્યારબાદ સરવાળો કરીએ તો પણ જવાબમાં છે કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી। બરાબર સમજીએ કે ત્રણ સંખ્યાઓ લીધેલી છે અહીં આપણે એ બી અને સી। પહેલી વારમાં શું કરું તો કે ભાઈ બી અને સીનો સરવાળો કરો એ સરવાળાને એ સાથે ગુણાકાર કરો એટલે મારો એક જવાબ મળશે। હવે આ જ બીજી રીતે કરવા માટે તો કે ભાઈ એનો બી સાથે ગુણાકાર કરીશ એનો સી સાથે ગુણાકાર કરીશ અને ત્યારબાદ સરવાળો કરીશ તો પણ જવાબ છે એ એમાં કશો ફરક પડશે નહીં। એટલે કે સરવાળા અને ગુણાકાર હેઠળ પૂર્ણાંક સંખ્યાઓ છે વિભાજનનો ગુણધર્મ છે ધરાવે છે। એ જ રીતે બાદબાકી માટે અહીં પણ એ જ વસ્તુ કે એ બી ને સી ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ છે એનો બાદબાકી કરવાની છે આ રીતે છે કે એ ગુણ્યા બી ઓછા સી તો કે પ્રથમ બીમાંથી સી બાદ કરી અને એને એ સાથે ગુણાકાર કરીએ અથવા એનો બી સાથે ગુણાકાર કરી અને એનો સી સાથે ગુણાકાર કરી અને ત્યારબાદ જો બાદબાકી કરીશું તો પણ જે અંતિમ જવાબ છે એ અંતિમ જવાબ છે સરખો જ આવશે। એટલે કે બાદબાકી અને ગુણાકાર હેઠળ પૂર્ણાંક સંખ્યાઓ વિભાજનનો ગુણધર્મ ધરાવે છે। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3 અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા છે
એ વસ્તુનો હવે આપણે વ્યવહારિક ઉપયોગ કરવાનો છે. આપણે આખો સ્વાધ્યાય આજે નહીં ગણીએ, પરંતુ પહેલાં શરૂઆતના દાખલાઓ છે આપણે ગણીશું. હવે પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા દરેકના જવાબ લખવાના છે. અહીં જો ફરીથી પાછું યાદ કરી લઈએ પહેલો શરૂઆતનો નિયમ, કે ધન સંખ્યાનો ઋણ સંખ્યા સાથે ગુણાકાર શું જવાબ આપે છે આપણને? ઋણ સંખ્યા. બે બેકી સંખ્યામાં ઋણ સંખ્યાનો ગુણાકાર ધન સંખ્યા આપે છે. આ બે વસ્તુ યાદ રાખશો એટલે આ દાખલા ઘણા બધા સહેલા છે. ત્રણ ગુણ્યા ઓછા એક ઓછા ત્રણ, ઓછા એક ગુણ્યા 225 શું મળશે? ઓછા 225. ઓછા 21 ગુણ્યા ઓછા 30, અહીં ઋણ સંખ્યા કેટલી છે? બે. બે ઋણ સંખ્યા છે, જવાબ કેવો મળશે? ધન. એટલે કે ભાઈ 21 ગુણ્યા 3 63, 10 એટલે 630. પણ 630 કેવા મળશે આપણને? વત્તા મળશે. 316 ગુણ્યા ઓછા 1, બે સંખ્યા છે ને બંને છે એ ઋણ છે, એટલે જવાબ આપણને મળશે ધન. અને કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીશું તો એ સંખ્યા એમને એમ જ રહેવાની છે, એટલે કે 316 આપણને મળશે જવાબ. પાંચમું છે ઈ, ઓછા 15 ગુણ્યા 0 ગુણ્યા ઓછા 18. હવે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીશું તો જવાબ શું મળશે? શૂન્ય. એટલે આપણો જવાબ શું મળશે અહીં? શૂન્ય. પછીનો જોઈએ એફ, -12 ગુણ્યા -11 ગુણ્યા 10. હવે અહીં છે એ ઓછા બે સંખ્યાઓ છે, એટલે આપણો છેલ્લો જવાબ છે ધન મળશે. એટલે -12 ગુણ્યા 11 132. હવે આ જે 11 સાથેનો ગુણાકાર છે એ અગાઉ આ જ ચેનલમાં આપણે 11 સાથે ગુણાકારનો વિડીયો છે એ રજૂ કરેલો છે, તે જરા જોઈ લેજો. એટલે કે 11 સાથે ગુણાકાર એટલે સીધો સરવાળો જ છે. પ્રથમ 1 મૂકી દઈએ અહીં, આ છેલ્લો આંકડો 2 મૂકી દઈએ, અને આ જે વચ્ચેનો આંકડો છે આ બંનેનો સરવાળો 2 ને 1 3, એનો 10 સાથે ગુણાકાર એટલે 1320. ત્યારબાદ પછીનો જોઈએ આપણે જી, 9 ગુણ્યા -3 ગુણ્યા -6. અહીં પણ શું થશે? -6 અને -3 છે, એટલે કે આપનો છેલ્લો જવાબ છે કેવો મળશે? ધન મળશે. એટલે 9 ગુણ્યા 6 ગુણ્યા 3 18, અને 18 ગુણ્યા 9 162. -18 પછીનો છે, -18 ગુણ્યા -5 ગુણ્યા -4. હવે અહીં ઋણ સંખ્યાઓ છે કેટલી? તો કે ઋણ સંખ્યાઓ અહીં 3 છે, એટલે આપણો છેલ્લો જવાબ છે કેવો મળશે? આપણને છેલ્લો જવાબ આપણને ઋણ મળશે. બાજુબાજુની બે સંખ્યાનો ગુણાકાર કરી દઈએ, 18 ગુણ્યા 5 18 5 90, ઓછે ઓછે વત્તા ગુણ્યા 4 9 4 36, 10 મૂકી દઈએ 360, અને નિશાની કેવી આવશે? ઋણ. એટલે જવાબ મળશે -360. ત્યાર પછીનો જોઈએ, -1 ગુણ્યા -2 ગુણ્યા -3 ગુણ્યા 4. અહીં 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે, એટલે અહીં 4 ગુણ્યા 3 12 12 2 24, અને જવાબ કેવો આવશે? -24. શા માટે? તો કે અહીં ઋણ સંખ્યા છે કેટલી છે? એ એકી સંખ્યામાં છે, એટલે જવાબ મળશે આપણને -24. ત્યારબાદ છેલ્લું જે જોઈએ આપણે, -3 ગુણ્યા -6 ગુણ્યા -2 ગુણ્યા -1. અહીં ઋણ સંખ્યાઓ છે કેટલી કુલ? તો કે ઋણ સંખ્યાઓ છે કુલ 4, એટલે કે બે કી સંખ્યાઓ છે, એટલે આપણો છેલ્લો જવાબ કેવો મળશે? ધન મળશે. 6 3 18 18 2 36, એટલે આપણનો જવાબ મળશે 36. 6 3 18 અને 2 1 2, એટલે આપણને જવાબ મળ્યો આપણને 36 મળ્યો આપણને. આ થયો પ્રશ્ન પહેલો. હવે જોઈએ પ્રશ્ન બીજો. અહીં આપણને ચકાસવા માટેની રકમો આપેલી છે. પહેલા પ્રથમ એવું આપેલું છે કે ભાઈ 18 ગુણ્યા 7 વત્તા ઓછા 3 બરાબર 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા ઓછા 3. આપણે જે સરવાળાનું ગુણાકાર પર વિભાજન જોયું છે એને લગતા દાખલા જ છે. અહીં આપણે શું કરીશું? અહીં આપણે આ જે છે
बराबर नी आजूबाजूना बे भाग करी नाखीश, बराबर नी डाबी बाजू अने बराबर नी जमणी बाजू, अने बन्ने नो छे ए वारफरती छे आपणे ए ए दाखला गणता जशुं। 18 × 7 − 3 बराबर। हवे अहीं 7 માંથી 3 जाए तो शू मळशे आपणे? 4, अने मोटी संख्यानी निशानी एटले 18 × 4। अहीं 18 × 7 = 126, 18 × 3 = 54, अने वत्ते ओछे ओछा। हवे 18 × 4 = 72, अने 126 छे एमांथी 54 जाए तो पण शू मळशे आपणने? 72 मळशे। एटले के डाबी बाजूनी किंमत छे ए जमणी बाजूनी किंमत ने समान थई, एटले के आ जे छे परिणाम आपणने आपेलું છે સાચું છે। હજુ આવું બીજું પરિણામ જોઈએ આપણે। −21 × −4 = 6 બરાબર। મોટા કૌંસમાં −21 × −4 વત્તા બીજા મોટા કૌંસમાં −21 × −6, અહીં પણ એ જ કરીશું। પ્રથમ આપણે ડાબી બાજુ અને જમણી બાજુ એટલે કે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ એ બંને સ્પષ્ટ ભાગ કરી લઈએ આપણે, અને ત્યારબાદ છે આપણે એ ગણતરી કરીશું। અહીં −6 અને −4 બંનેની નિશાની સરખી છે, એટલે સરખી નિશાની હોય ત્યારે હંમેશા સરવાળો થશે, એટલે 6 માં 4 ઉમેરશું તો 10, અને નિશાની શું આવશે? −10, એટલે કે −21 × −10 મળશે। એ જ રીતે અહીં 21 × 4 = 84, પરંતુ 21 અને 4 બંને ઓછા છે એટલે આપણે જવાબ કેવો મળશે? −84 મળશે, અને 21 × 6 = 126, અહીં પણ બંને ઓછા છે એટલે જવાબ આપણને મળવાનો ધન મળવાનો। હવે અહીં 21 × 10 = 210, જવાબ ધન મળશે, અને 84 માં 126 ઉમેરશું તો પણ આપણને જવાબ મળશે 210। એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની કિંમતો સરખી છે એટલે કે આપેલું પરિણામ છે એ સાચું છે, બરાબર। સમજાવ્યું મિત્રો? હવે આગળ વધશું આપણે પ્રશ્ન 3। પ્રશ્ન 3 નો પહેલો એવું આપેલું છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે −1 × 1 બરાબર શું થાય? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે આપણને એ ખ્યાલ છે કે 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે, તો −1 થી શું મળશે આપણને? તો કે −1 × 1 શું થાય? તો કે −1 × 1 કરીશું, અહીં ગુણાકારની નિશાની છે, તો શું મળશે આપણને? −1 મળશે। કોઈ પણ સંખ્યાને −1 થી ગુણશું તો એની જે નિશાની છે એ નિશાની ફરી જશે, ફરી જશે એટલે જો ધન હશે તો ઋણ થશે અને ઋણ હશે તો ધન થશે। આ વસ્તુ યાદ રાખજો, નિશાની ફરી જશે। બીજું આપેલું છે કે સંખ્યાઓ છે એનો −1 સાથે ગુણાકાર કરવાનો। પહેલું આપેલું છે −22, −22 નો −1 સાથે ગુણાકાર કરીશું તો શું થશે? થોડી વાર પહેલાં જ મેં વાત કરી કે કોઈ પણ સંખ્યાનો −1 સાથે ગુણાકાર કરીશું તો ગુણાકાર કરતાં જે જવાબ મળે એ જવાબની નિશાની છે ફરી જાય, જો ઋણ હોય તો ધન થશે અને ધન હોય તો ઋણ થશે, એટલે આપણને જવાબ શું મળશે? −22 મળશે આપણને। બીજું છે એ 37, નિશાની કેવી છે? વત્તા, તો શું મળશે આપણને જવાબ? −37 મળશે આપણને। ત્યારબાદ 0, હવે 0ને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીશું, જવાબ હંમેશા શું મળશે? −0 જ મળશે, એટલે −1 × 0 બરાબર શું મળે આપણને? −0। સમજાયું મિત્રો? આ થયો પ્રશ્ન 3. હવે પ્રશ્ન 4 છે, આપણને એવું આપેલું છે કે −1 × 5 થી શરૂ કરવાનું છે। આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? આપણે −1 × 5 થી આપણે શરૂઆત કરવાની છે, અને ક્યાં સુધી લઈ જવાનું છે? આપણે −1 × −1 = 1 સુધી આપણે લઈ જવાનું છે। જોતા જઈએ આપણે,
ओछा एक गुणिया पांच एटले ओछा पांच। हमणां जोयुं आपणे के कोईपण संख्याने ऋण एक थी गुणाकार करीशुं तो एनी निशानी छे फरी जाय। हवे आपणे पेटर्न बनावानी छे एटले शुं करीशुं, अहीं पांच छे एमां एक 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 घटाडता जशुं एटले के ओछा एक गुणिया चार એટલે શું મળે? ઓછા ચાર। ઓછા એક ગુણ્યા ત્રણ એટલે શું મળશે? ઓછા ત્રણ। ઓછા એક ગુણ્યા બે એટલે શું મળશે? ઓછા બે। ઓછા એક ગુણ્યા એક એટલે ઓછા એક। હવે અહીં એક એક ઘટાડીશું તો એકમાંથી એક ઘટાડીશું તો શું મળે? શૂન્ય, એટલે ઓછા એક ગુણ્યા શૂન્ય। અને આપણને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યાને, પૂર્ણાંક સંખ્યાને શૂન્ય વડે ગુણાકાર કરવાથી આપણનો જવાબ શું મળશે? શૂન્ય મળશે। હવે શૂન્યમાંથી પણ એક બાદ કરીશું તો કે ઓછા એક ગુણ્યા ઓછા એક, બરાબર ઓછા એક થશે, ઓછા એક નહીં થશે, અહીં થશે વત્તા એક થશે। શા માટે? તો કે અહીં જે ઓછા નિશાનીઓ છે એ બે કી છે, બે છે, એટલે જવાબ શું મળશે? વત્તા એક। એટલે કે આપણે ઓછા એક ગુણ્યા પાંચથી શરૂઆત કરી અને છેલ્લે ક્યાં પહોંચ્યા? આપણે ઓછા એક ગુણ્યા ઓછા એક બરાબર એક, એટલે કે આપણે સાબિત કરી દીધેલું છે કે ઓછા એક ગુણ્યા ઓછા એક બરાબર એક થશે। આ વાત થઈ આપણે એકથી ચાર પ્રશ્નોની। હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3 બાકીના જે પ્રશ્નો છે, પ્રશ્ન 1 થી પ્રશ્ન 4 આપણે કર્યા, હવે પ્રશ્ન 5 થી પ્રશ્ન 9 છે એ હવે પછીના વિડીયોમાં આપણે રજૂ કરીશું। ત્યાં સુધી જોતા રહ્યો મેથ સાયન્સ કોર્નર ચેનલ, અને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આવજો દોસ્તો।